नमस्कार, मंतव्य न्यूज में आपનો સ્વાગત છે. સમાચારો સાથે હું છું ઝિંકલ. મહત્વના સમાચારની વાત કરીએ તો ટિકિટ વહેંચણી બાદ માથાકૂટના સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસમાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. અમુક ઉમેદવારોની ટિકિટ આપવામાં આવી છે, પરંતુ જે ઉમેદવારોની ટિકિટ આપવામાં નથી આવી, ક્યાંકને ક્યાંક તેમાં નારાજગી જોવા મળી રહી છે. જમાલપુર ખાડિયામાં ઉમેદવાર બદલવા માટે કોંગ્રેસમાં માંગ ઉઠવા પામી ઇમરાન ખેડાવાલાની ઉમેદવારીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો કોંગ્રેસમાં અંદરોઅંદર વિરોધ. યુથ કોંગ્રેસના કાર્યકરોએ કાર્યાલયમાં જઈને આ મામલે તોડફોડ કરી, ભરતસિંહ સોલંકીની તસવીરો સળગાવી અને ભરતસિંહ સોલંકીના નામની તકતીને પણ નુકસાન પહોંચાડ્યું હતું. તો એનએસયુઆઈના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. આ માટે તેઓ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને તેઓએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસની તમામ સમિતિઓએ રાજીનામા આપ્યા. આ વિરોધના પગલે તમામ સમિતિઓએ રાજીનામા આપ્યા. પક્ષને 12 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને ઉમેદવાર બદલવા માટે માંગ ઉઠવા પામી. ગઠબંધન ન તૂટ્યું તો અપક્ષ લડવાની તૈયારી પણ બતાવી છે. ભરતસિંહ સોલંકીની તસવીરો સળગાવી અને સૂત્રોચ્ચાર સાથે તેઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો જે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કોંગ્રેસમાં અંદરોઅંદર નારાજગી અને અંદરોઅંદરની લડાઈ જોવા મળી રહી છે. ટિકિટ વહેંચણી બાદ આ સમગ્ર માથાકૂટ સર્જાય છે. જમાલપુર ખાડિયામાં ઉમેદવાર બદલવા માટેની માંગ ઉઠવા પામી. ઇમરાન ખેડાવાલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા અને ત્યારબાદથી આ વિરોધનો વંટોળ શરૂ થયો છે. યુથ કોંગ્રેસના કાર્યકરો કાર્યાલય ખાતે પહોંચ્યા અને તોડફોડ કરી અને તેમણે ઉમેદવારને બદલવા માટે માંગ કરી છે. આ સાથે જ ભરતસિંહ સોલંકીની તસવીરો સળગાવી અને એનએસયુઆઈના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તેમની માંગ છે કે ઉમેદવારને બદલવામાં આવે. ઉમરેઠમાં એનસીપી સાથે ગઠબંધનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે યુથ કોંગ્રેસ તેમજ એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને સાથે ભરતસિંહ સોલંકીના પોસ્ટર પણ સળગાવવામાં આવ્યા. જે પ્રમાણે ઇમરાન ખેડાવાલાનો વિરોધ છે તે સ્થાનિક જે લોકો છે તે કરી રહ્યા છે અને સાથે જ તેઓ અત્યારે પોતાનો વિરોધ છે તે વ્યક્ત કરી રહ્યા છે. ભરતસિંહ સોલંકીનો વિરોધ કેમ? ભરતસિંહ સોલંકી નહીં, આખી ગુજરાત કોંગ્રેસનો વિરોધ છે. જ્યારે જોવામાં આવી રહ્યું છે કે સ્પષ્ટપણે કોંગ્રેસ પાર્ટી જો 2 છીપા ઉમેદવાર એક સાથે ઇલેક્શન લડતા હોય તો ઇલેક્શન હારી જાય, તેમ છતાં પણ આવા મેન્ડેટ આપીને સેટિંગમાં જ એમએલએને રિપીટ કરવામાં આવે તો નુકસાન ફક્ત અને ફક્ત કોંગ્રેસ પાર્ટીનું છે. અને ક્યાંક સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે આ લોકોએ કોંગ્રેસની સીટ ભાજપના હાથમાં આપી દીધી. અત્યારે પણ જે પ્રમાણે જોઈ રહ્યા છો કે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેના દ્વારા જે ભરતસિંહ સોલંકીની જે ઓફિસ છે, જે ભરતસિંહની નેમ પ્લેટ છે, તેને પણ જે અત્યારે તોડવામાં આવી રહી છે અને ત્યાં કોંગ્રેસ કાર્યાલય ખાતે જે તોડફોડ છે તે તોડફોડ પણ થઈ છે અને તમામ જે પ્રદેશ પ્રમુખના જે નામ છે તે નામની ઉપર કાળો સ્પ્રે લગાવવામાં આવ્યો છે અને સાથે જ મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે એના તોડફોડ પણ કરવામાં આવી છે. આ તોડફોડ પાછળનું કારણ ફક્ત અને ફક્ત ભરતસિંહ સોલંકી જે છે તેનો વિરોધ છે તે કરી રહ્યા છે. મેહુલ દુધરેજી, આ મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો ટિકિટ વહેંચણી બાદ કોંગ્રેસ બાદ ભાજપમાં પણ ભડકો છે. જે પ્રકારે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક ભાજપમાં પણ જે ઉમેદવારોને ટિકિટ નથી મળી તેમનામાં નારાજગી જોવા મળી રહી છે. ભાજપમાં પણ વિરોધના સૂર. બાયણ અને પાટણના કાર્યકરો નારાજ જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકરો કમલમ ખાતે પહોંચ્યા અને તેઓએ રજૂઆત કરી હતી. ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા, ઉમેદવાર બદલવા માટે તેઓએ રજૂઆત કરી. કમલમનો મુખ્ય દરવાજો બંધ કરવો પડ્યો. મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત હતી અને કમલમનો દરવાજો બંધ કરવો પડ્યો. ધવલસિંહ ઝાલાનું ટિકિટ કપાતા શક્તિ પ્રદર્શન જોવા મળ્યું.
ટિકિટ વહેંચણી બાદ કોંગ્રેસ બાદ ભાજપમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે. ભાજપમાં જે પ્રકારે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી, બાયડ અને પાટણના કાર્યકરો તેનાથી નારાજ જોવા મળી રહ્યા છે. બાયડ અને પાટણના જે કાર્યકરો છે તેમની માંગ છે કે ઉમેદવાર બદલવામાં આવે. આ માટે મોટી સંખ્યામાં કાર્યકરો કમલમ ખાતે પહોંચ્યા હતા અને જેના પગલે કમલમનો મુખ્ય દરવાજો બંધ કરવો પડ્યો. મોટી સંખ્યામાં જનમેદની કમલમ ખાતે પહોંચી હતી. ધવલસિંહ ઝાલાનું ટિકિટ કપાતા આ શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. ધવલસિંહ ઝાલાની ટિકિટ કપાઈ અને તેના કારણે મોટી સંખ્યામાં જનમેદની રજૂઆત કરવા માટે, વિરોધ કરવા માટે કમલમ ખાતે પહોંચી હતી અને જેના પગલે કમલમનો મુખ્ય દરવાજો પણ બંધ કરવો પડ્યો. ક્યાંકથી ક્યાંક ભાજપમાં પણ નારાજગી જોવા મળી રહી છે. જામનગરમાં પત્ની રીવાબા જાડેજા સાથે ટીમ ઇન્ડિયાના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પીચ પર ઉતર્યા છે. તેમણે વિજય વિશ્વાસ સંમેલનમાં કેસરી જબ્બો પહેરીને એન્ટ્રી કરી હતી. નામાંકન પત્રો ભરી રહ્યા છે, કાર્યકર્તા સંમેલન થયું છે, ખૂબ ઉત્સાહ છે કાર્યકર્તામાં અને બંને ઉમેદવારો જંગી બહુમતીથી 100% વિજયી બનશે તેવું આજનું વાતાવરણ છે. આજે રીવાબા જાડેજા અને ભાઈ દિવ્યેશ અકબરી બંને ખૂબ, જેને કહીએ કે યંગ લોકો છે, ઉત્સાહી છે અને જામનગરના વિકાસના કામોમાં ખૂબ મહેનત કરશે. નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જે મારા ધર્મપત્ની ઉપર એક વિશ્વાસ દેખાડ્યો છે અને જવાબદારી એને સોંપી છે. તો જેટલું બને એટલું જામનગરની જનતા માટે જેટલો વિકાસ થાય, જેટલું સારા કામો થાય એ કરવાની કોશિશ કરશે. કેમકે એની હંમેશા મારા વાઈફની માનસિકતા એવી રહી છે કે જેટલા નાના માણસોને મદદ થઈ શકે, જેટલા નાના માણસોના કામ થઈ શકે, જેટલા જરૂરિયાતમંદ લોકોના કામ થઈ શકે એ હંમેશા એની માનસિકતા, એની દ્રષ્ટિ અને એનું એક વિઝન છે કે જેટલું બને સુધી ત્યાં છેવાડાના માનવી સુધી પહોંચું. રાજકોટના જેતપુર જામકંડોરણા વિધાનસભા પર ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના જયેશ રાદડિયાએ જેતપુર ખાતેથી પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે. જેતપુર શહેરના મુખ્ય માર્ગો પર આવતી પ્રતિમાઓને જયેશ રાદડિયાએ હારતોરા કરી અને જંગી મેદની સાથે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે. આ તકે ભાજપના નેતાઓ, આગેવાનો, કાર્યકર્તાઓ સહિતના સૌ કોઈ લોકો જયેશ રાદડિયા સાથે જોડાયા હતા અને બહોળી સંખ્યામાં જેતપુર શહેરના મુખ્ય માર્ગ પર રેલી કાઢી હતી. આજે જેતપુર જામકુંડળા વિધાનસભા સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં મારું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં વહેલી સવારે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ, મતદાતાઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની જંગી જનસભા હતી. ત્યાંથી રેલી સ્વરૂપે અનેક આ વિસ્તારની અંદર સંત પુરુષોના સ્ટેચ્યુને હારતોરા કરી વીરપુર જલારામ બાપાની ભૂમિ ઉપર જલારામ બાપાના દર્શન કરી કાગવાડમાં ખોડલના આશીર્વાદ લઈને વડીલોના આશીર્વાદ સાથે આજે ઉમેદવારી પત્ર પૂરા વિજયના વિશ્વાસ સાથે મેં રજૂ કર્યું છે. જૂનાગઢની માણાવદર બેઠકથી ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાએ ફોર્મ ભર્યું અને આ સાથે જ વંથલીના પટેલ સમાજમાં લોકોને સંબોધન પણ કર્યું. પોતે ધારાસભ્ય બનશે તો કેવા કાર્યો કરશે તેની વિગતો પણ તેમણે આપી. આજે ભારતીય જનતા પાર્ટીમાં બધા જ અમારા કાર્યકર્તાઓ અને મિત્રોના લાગણીને હિસાબે મેં પ્રવેશ કર્યો છે અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે દેશની અંદર સારા શાસનને લઈ અને જે આગળ ધપી રહ્યા છે અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એટલે કે ડબલ એન્જિનની જે સરકાર આજે દેશ અને ગુજરાત રાજ્યમાં આગળ ચૂંટણી લડી રહી છે અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની ખૂબ બહુમતીથી સરકાર બનશે. ભાવનગરના પાલીતાણામાં ભાજપના ઉમેદવાર ભીખાભાઈ બારૈયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું. વિશાળ રેલી કાઢી ભીખાભાઈ બારૈયા ફોર્મ ભરવા માટે પહોંચ્યા. તેમણે આ બેઠક પર પોતાની જંગી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. આજે 102 પાલીતાણા વિધાનસભાની ઉમેદવારી ભરવા માટે ભારતીય જનતા પાર્ટીએ ફરી ઉપર વખત મારી ઉપર
जे विश्वास मूक्यो छे तेमा भारतीय जनता पार्टीना प्रदेशना उपाध्यक्ष महेन्द्रसिंहजी तेमज जिल्लाना होद्देदारो भाई अमारा अर्जुन भाई यादव तेमज तालुकाना प्रमुख श्रीओ तेमज सीहोर तालुकाना महामंत्री श्रीओ तेमज पालीतणानी विशाल जनमेदनी साथे आजे नामांकन भर्युं छे। बोटाद विधानसभा बैठक पर भाजपा उम्मीदवार घनश्याम विराणीए समर्थकों साथे भव्य सभा बाद रेली काढ़ी नामांकन पत्र भर्यु आ साथे ज जीतनी आशा पण व्यक्त करी। आ प्रसंगे पूर्व धारासभ्य सौरभ पटेल पण हाजर रह्या। 107 बोटाद विधानसभाना नामांकन यात्राना प्रसंगे बोटाद जिल्लाना अमारा भारतीय जनता पार्टीना एक एक कार्यकरना अथक परिश्रमथी जन्मदिन एकत्रित करी अने खूब मोटा माहौल साथे अमे आज अमारू नामांकन भर्युं छे त्यारे समग्र जिल्लानी अंदरथी तमाम वर्गना लोकोए अमने जंगी बहुमती चूंटवा माटेनो कॉल आप्यो छे अने अमे खूब मोटी लीडथी जीत तरफ जई रह्या छीए एवा विश्वास साथे आजनी अमारी आ नामांकन यात्राना सहयोगीओनो अने अमारो भारतीय जनता पार्टीना संगठननो हृदयपूर्वक आभार मानुं छुं। वंदे मातरम भारत माता की। ભાવનગરના પાલીતાણામાં કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ રાઠોડે ઉમેદવારી ફોર્મ ભર્યું। ડેપ્યુટી કલેક્ટર કચેરીએ સમર્થકો સાથે પ્રવીણ રાઠોડ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। ફોર્મ ભરવા માટે અહીંયા આવ્યા છીએ ત્યારે સંપૂર્ણ આ વખતની 2022ની ચૂંટણીની અંદર અમને વિશ્વાસ છે કે ગરીબ અને મધ્યમ વર્ગની સેવા કરવાનો મોકો એ કોંગ્રેસ પાર્ટીને પાલીતાણાની જનતા આપશે એવી આશા વ્યક્ત કરું છું। મહુવા 99 વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર શિવા ગોહિલે ચૂંટણી માટે નામાંકન પત્ર ભર્યું હતું ત્યારે રાજ્યકક્ષાના મંત્રી આરસી મકવાણાની ટિકિટ કપાઈ હતી। તે પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને સાથે સાથે મહુવા ભાજપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, અધનો કાર્યકર્તા છું। અમારામાંથી કોઈ પણ ને ટિકિટ મળે અમારી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને લઈને સૌથી મોટી જીત અમારી એકતા છે અને જેને પણ ટિકિટ મળે એટલે એમાં તાકાત કરવામાં કામ કરવામાં કોઈ ઘટ પડતી નથી। હું લડતો હોય કે ન લડતો હોય, કોઈ પણ લડતો હોય, શિવાભાઈ વર્ષોથી અમારા એ ધારાસભ્ય તરીકે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે, ખૂબ જૂના કાર્યકર છે। 107 વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઈ પટેલે ફોર્મ ભર્યું। બોટાદથી કોંગ્રેસના પ્રવક્તા અને ઉમેદવાર મનહર પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું। મોટી સંખ્યામાં ટેકેદારો અને સમર્થકો પણ તેમની સાથે જોડાયા। ફોર્મ ભર્યા બાદ મનહર પટેલે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। બોટાદની જનતાના મોઢા ઉપર જે સ્મિત જોઈ રહ્યો છું એ સ્મિતને લઈને મને લાગે છે કે બોટાદની જનતા પરિવર્તનનો વેવ પકડી બેઠી છે। આ ફોર્મ છે ને એ 25 વર્ષના કુશાસનનો અંતનો ફોર્મ છે। મને પૂરી શ્રદ્ધા છે કે બોટાદની જનતાએ અનહદ ત્રાસ સહન કર્યો છે અને દર વખતે મોટી અપેક્ષાઓથી ભરેલી આ જનતાને ભાગમાં કશું નથી આવ્યું। ગઢડામાં ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદ ટુંડિયાએ સાધુ સંતોની હાજરીમાં જાહેર સભા યોજી ઉમેદવારી પત્ર ભર્યું। આ તકે પાટીલ સહિતના લોકો પણ હાજર રહ્યા હતા। સાધુ સંતો, મહામંડલેશ્વરો, થાણાપતિઓ, સંન્યાસી સંતો, આ બધા અનેક સંતો સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાંથી આવેલા, બંને બધા મંદિરોમાંથી આવેલા સંતો એ બધાની હાજરીમાં આ ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે અમે કરી છે એટલે ખૂબ ગૌરવ અને આનંદ અને હર્ષની લાગણી છે। માંગરોળ ભાજપના ભગવાનજી કરગઠિયા જૂનાગઢની માંગરોળ માળિયા બેઠક પર ભાજપના ઉમેદવાર ભગવાનજી કરગઠિયાએ ફોર્મ ભર્યું। વિશાળ માનવ મેદની અને ભાજપના કાર્યકરોને સાથે રાખીને ઉમેદવાર ફોર્મ ભરવા માટે તેઓ પહોંચ્યા। ચૂંટણી જીત્યા બાદ તેમણે કયા કયા કાર્યો કરશે તેની વિગતો રજૂ કરી। આ ચૂંટણી આપણા સૌને માટે ખૂબ જ અગત્યની છે। ગયા વખત કરતાં આ વખતે સ્થિતિ પણ સારી છે। તમામ સમાજના આગેવાનો, કાર્યકર્તા, યુવાનો પણ સાથે છે અને ગયા વર્ષે જે પરિસ્થિતિ હતી એના કરતાં આ વખતે સારી પરિસ્થિતિ છે।
ખેડ બ્રહ્મા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલે પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું, જેમાં અશ્વિન કોટવાલના સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા. સાથે સાથે સાંસદ દીપસિંહ રાઠોડ, રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, કેન્દ્રીય મંત્રી કૈલાસ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે સંખ્યા જોતા તમને ખ્યાલ આવશે કે જે ત્રણ ત્રણ વખત ધારાસભ્ય તરીકે હું ચૂંટાઈને ગયો હતો, પણ આ જ્યારે ચોથી એ વખત ભારતીય જનતા પાર્ટી તરફથી લડવા જઈ રહ્યો છું, ત્યારે મને પૂર્ણ વિશ્વાસ છે, એકદમ મને પણ પૂરેપૂરો વિશ્વાસ છે કે જ્યારે 8 ડિસેમ્બરે મતગણતરી થશે ત્યારે આ ખેડમાની સીટ હું જંગી લીડથી કાઢીશ, એવો મને પૂરો આત્મવિશ્વાસ છે. સાબરકાંઠાના ઈડરથી રમણલાલ વોરાએ ઉમેદવારી ફોર્મ ભર્યું. વિજય મુહૂર્તમાં રમણલાલ વોરાએ રેલી સ્વરૂપે લોકોનું અભિવાદન પણ ઝીલ્યું. આ સાથે જ તેમણે પોતાની જીતનો દાવો પણ કર્યો. હું જ્યારે પણ મેં ઈડર વિધાનસભા ક્ષેત્રમાંથી ઉમેદવારી કરી છે ત્યારે વેપુર ગામના મા ઉમિયા માતાના દર્શન કરીને, આરતીનો કાર્યક્રમ કરીને, એમના આશીર્વાદ લઈને હું ફોર્મ ભરું છું. હિંમતનગરમાં કોંગ્રેસના ઉમેદવાર કમલેશ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું. 2017માં આ બેઠક પર કમલેશ પટેલની ખૂબ ઓછા માર્જિનથી હાર થઈ અને ત્યારે આ વખતે તેમણે જીતનો દાવો કર્યો. હું ઉમેદવારી ફોર્મ જ નહીં, હિંમતનગરની જીત માટે જઈ રહ્યો છું. આ લોકો તમે આજે ઉત્સાહમાં જે જુઓ છો એ છેલ્લા 22 વર્ષથી હિંમતનગરની નિષ્ફળ નેતાગીરીને ક્યાંક ને ક્યાંક ઉજાગર મારી સાથે જોડાયા છે. આ સમયમાં હજુ ભાજપ હિંમતનગરો ઉમેદવાર નક્કી નથી કરી શકતું એ એની નિષ્ફળતા બતાવે છે. આવનારા સમયમાં હિંમતનગરમાં કોંગ્રેસ તો પરચમ લહેરાશે એવો આ તબક્કે હું તમારા માધ્યમથી પૂરા ગુજરાતને સંદેશો આપવા માંગુ. સાબરકાંઠાની ખેડ બ્રહ્મા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ જીતનો દાવો કર્યો. પક્ષે તેમને ટિકિટ આપતા કાર્યકરો શુભેચ્છા પાઠવવા ઉમટ્યા હતા. તુષાર ચૌધરીએ કહ્યું, આ બેઠક પર કોંગ્રેસની આસાન જીત થશે. કોંગ્રેસ સમિતિ દ્વારા 29 ખેડ બ્રહ્મા મતવિસ્તારમાં મારી ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ મતવિસ્તાર મારા માટે નવો નથી. 1995 હોય, 1998 હોય કે 2002 હોય, મારા પિતાજી 3 વિધાનસભા અહીંથી જીત્યા હતા અને ત્યારે આ વિસ્તારમાં પ્રચાર માટે અમે અવારનવાર અહીં આવતા હતા અને આગેવાનો સાથે અમે સીધા સંપર્કમાં હતા અને એ સંપર્ક પણ અમે જાળવી રાખ્યો છે. પાટણની સિદ્ધપુર બેઠક પર કોંગ્રેસના ચંદનજી ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું. ચંદનજી ઠાકોર આ બેઠક પર 2017માં પણ જીત્યા હતા અને જેથી પક્ષે તેમના પર ફરીથી ભરોસો મૂકી તેમને ટિકિટ આપી છે. સમર્થકો સાથે ફોર્મ ભર્યા વિના ચંદનજીએ પોતાની જીતનો દાવો કર્યો. ઉમેદવારી પત્ર ભરવાનું મેં નક્કી કર્યું છે, અમારી મવડી મંડળે નક્કી કરાયું છે અને 17 તારીખે અમે વાગતા ગાતા ઢોલ નગારા સાથે અમે ઉમેદવારી પત્ર ભરીશું. અહીંયા વિશાળ સંખ્યામાં બોલાવી સાધુ સંતોની ઉપસ્થિતિ, અમને આશીર્વાદ લઈ માં જગદીશ ભગવાનના આશીર્વાદ લઈ, માં બિંદુ સરોવર ભગવાનના આશીર્વાદ લઈ, વટેશ્વર મહાદેવના સ્વયંભૂ મહાદેવના આશીર્વાદ લઈ અને શીતપુરની ભૂમિમાં અમે ઉમેદવારી પત્ર ભરશું અને 41,000 મતો સાથે વિજય થશે એવો અમને આશા છે. પાટણના સિદ્ધપુરથી બલવંતસિંહ રાજપૂતે ઉમેદવારી ફોર્મ ભર્યું. બલવંતસિંહ રાજપૂતે પોતાની સંપત્તિ 372 કરોડ જાહેર કરી તો ડમી ઉમેદવાર તરીકે નંદાજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી. આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી પત્રક ભર્યું છે. પાર્ટીનો, કાર્યકર મિત્રોનો અને મતદાર ભાઈઓનો આભાર માનું છું અને ગુજરાતની અંદર જે 27 વર્ષથી સખત વિકાસ થઈ રહ્યો છે અને 8 વર્ષમાં જે કેન્દ્રમાં વિકાસ થઈ રહ્યો છે, અમારા લોકલ પ્રશ્નોનો પણ જે વિકાસ થઈ રહ્યો છે એમાં પણ વધારો કરી શકાય એ બાબતે આજે જે ઉમેદવારી મેં કરી છે એમાં પણ વધારો થશે એની મને ચોક્કસપણે ખાતરી છે. પાટણની ચાણસ્મા વિધાનસભા બેઠક પર દિનેશજી ઠાકોરને ટિકિટ મળી છે. કોંગ્રેસના કાર્યકરોએ દારૂખાનું ફોડીને ખુશી વ્યક્ત કરી. ફરી એકવાર કોંગ્રેસ પાર્ટીએ દિનેશ ઠાકોરની પસંદગી કરી છે.
કોંગ્રેસ પાર્ટીનો તેમજ અમારા કોંગ્રેસના મોવડીમંડળનો અને કોંગ્રેસનું હાઈકમાન્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા જગદીશભાઈ ઠાકોરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા તમામે તમામ નેતાઓનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું. બનાસકાંઠાની થરાદ બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીએ વિશાળ જનમેદની વચ્ચે ઉમેદવારી ફોર્મ ભર્યું. ભાજપના અનેક આગેવાનો અને સમર્થકો પણ સાથે જોડાયા. વિજય મુહૂર્તમાં ઉમેદવારી કરી શંકર ચૌધરીએ મોટી સંખ્યામાં લોકોને સંબોધન પણ કર્યું, જેમાં તેમણે લોકોને પોતાને મત આપીને આશીર્વાદ આપવા માટે કહ્યું. તમે બધા નજરે નિહાળતા હતા કે જે હજારોની સંખ્યામાં સમગ્ર તાલુકામાંથી બધા જ અમારા આગેવાન કર્મઠ કાર્યકર્તાઓ અને મતદારો જે રીતે જનતા જનાર્દન આવી હતી એના આશીર્વાદ લઈને એમની રજા લઈને આજે અહીં નામાંકન પત્ર ભરવા શંકરભાઈની સાથે અમારા બધા જ આગેવાનો ત્રણે ત્રણ મંડળના પ્રમુખો આદરણીય બાબરાભાઈ, આદરણીય ઉમટી દરબાર, આદરણીય અજયભાઈ ઓઝા, સાથે સાથે બાબરાના ગજેન્દ્રસિંહજી, અર્જુનસિંહજી, અમારા આ વિસ્તારના આગેવાન પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વિશ્વ અમરીકરણ સમિતિના અધ્યક્ષ આદરણીય બાબજીભાઈ, બધા આગેવાનો સાથે મિત્રો અહીં જ્યારે નામાંકન જે રીતે રજૂ કર્યું છે, બધા સમાજોએ જે રીતે સમર્થન આપ્યું છે એ જોતા મિત્રો આજ સુધી ક્યારેય ન મળ્યું હોય એટલી જંગી લીડતી શંકરભાઈને જીતાડવાનો નિર્ણય આ વિસ્તારના પ્રજાજનોએ કર્યો છે. આજે વિશાળ સંખ્યાની અંદર પ્રજાજનોની હાજરીમાં આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે પૂર્ણ કરી છે અને પ્રજાના આશીર્વાદ લઈને અમારા તમામ આગેવાનોની હાજરીમાં આશીર્વાદ થરાદના પ્રજાજનોએ આપ્યા છે. હું તમામનો હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું. તમામે મોદી સાહેબના નેતૃત્વ ઉપર જે ભરોસો જતાવ્યો છે એ ભરોસાને આગળ વધારવા માટે અમે પૂરેપૂરી મહેનત કરીશું. ગૃહમંત્રી હર્ષ સંઘવી નામાંકન નોંધાવી તે પહેલા સંબોધન કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં વિરોધીઓ પર પ્રહાર કર્યા હતા. કે ભારતમાં છો એવો નહીં, જેમ વિદેશની ધરતી પર રોડોના ફોટો પાડો ને, દિલ્હીથી અનેક મુખ્યમંત્રીઓ આજુબાજુના રાજ્ય જોડે આવે ને તો છુપાઈ છુપાઈને ફોટા પાડીને ત્યાં કોપી કરવાનો પ્રયાસ કરે છે. આ તમારી તાકાત છે. હવે જાહેરમાં તો કહેવાય નહીં કે હું સુરત કોઈ બીજા કામ માટે આવેલો, પણ ત્યાંના રોડો જોયા, બ્રિજો જોયા તો અમને શરમ આવી કે વાદાઓ ના ચાલે આ પ્રકારનું કામ કરવું પડે. સુરત સિંગાપુર નહીં, પરંતુ ભવિષ્યની અંદર સિંગાપુર સુરત જેવું બને એવું કામ કરવાનું છે. હવે આજકાલ ચૂંટણી સમયે સુરતમાં માંડવી વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર કુંવરજી હળપતિએ ઉમેદવારી પત્ર ભરીને ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના સમર્થકો સાથે વાજતે ગાજતે ઉમેદવારી પત્ર ભરવા માટે તેઓ પહોંચ્યા. માંડવી વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક છે, ત્યારે ભાજપના ઉમેદવાર કુંવરજી હળપતિએ આજે સમર્થકો સાથે ઉમેદવારી પત્રક ભર્યું હતું. વિધાનસભા પહેલા કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, પણ આજે કોંગ્રેસના પગ નીચેથી રેલી સરકી ગઈ છે, જમીન સરકી ગઈ છે. એટલે હું ખાતરીપૂર્વક તમને કહું છું કે હું 51,000 લીડથી જીતવાનો છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. લુણાવાડા વિધાનસભા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીગ્નેશભાઈ સેવકે ઉમેદવારી નોંધાવી છે. નંદન આર્કેડ ખાતે કાર્યકર્તાઓ સાથે સભા યોજ્યા બાદ રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે પહોંચી અને ઉમેદવારી નોંધાવી છે. સાંસદ રતનસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ, મહંત અરવિંદ ગીરી પણ નામાંકન સમયે હાજર રહ્યા છે. જીગ્નેશભાઈ સેવકે ઉમેદવારી નોંધાવ્યા બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બચુભાઈ ખાવડે પ્રાંત કચેરી ખાતે જઈને ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને સાંસદ જસવંતસિંહ ભાભોર પણ જોડાયા હતા. એટલી વિશાળ જનમેદની, એટલા કાર્યકર્તાઓ, એટલા આગેવાનો બધાની હાજરી, એક ઐતિહાસિક હાજરીની અંદર અમે આજે ફોર્મ ભર્યું છે.
देवगढ़ बारिया प्रांत कचेरी खाते अने मने पूरो विश्वास छे के आ चूंटणी नी अंदर एक ऐतिहासिक विजय 2017 मां हूँ 86,000 लीड थी जीत्यो छु पण आ वखते अमे 1,00,000 नी पार करवाना संकल्प साथे जे मे मारा कार्यकर्ता नो उत्साह जोयो छे ना पर हूँ चोक्कस कही शकुं। છોટાઉદેપુર બેઠક પરથી કોંગ્રેસ દ્વારા સંગ્રામસિંહ રાઠવાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે। કોંગ્રેસ દ્વારા સંગ્રામસિંહ રાઠવાની જાહેરાત કરાતા કાર્યકરો અને હોદ્દેદારોમાં ખુશીનો માહોલ છવાયો છે। સંગ્રામસિંહ રાઠવાએ કોંગ્રેસ પક્ષના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો। છોટાઉદેપુર વિધાનસભાનો આજે મને કોંગ્રેસ પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે। આદરણીય શ્રી રાહુલ ગાંધીજી, આદરણીય શ્રી સોનિયા ગાંધીજી, આદરણીય પ્રિયંકા ગાંધીજી, મલ્લિકાર્જુન ખડગે સાહેબ, અમારા અશોક ગેહલોત સાહેબ, પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર સાહેબ, અમારી એઆઈસીસીના પ્રભારી ઉષા નાયડુ મેડમ, ડૉક્ટર રઘુ શર્મા સાહેબ, રામકિશન ઓઝા સાહેબ, સાથે અમારા કોંગ્રેસ પાર્ટીના શક્તિસિંહ ગોયલ સાહેબ, ભરતસિંહ સોલંકી સાહેબ, અર્જુન મોઢવાડા સાહેબ, અમિત ચાવડા સાહેબ, આદરણીય મારા પિતાશ્રી એલઓપી લીડર શ્રી સુખરામભાઈ રાઠવા સાહેબ, આ સૌ કોંગ્રેસ પરિવારના નેતાઓએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસને મેં જીતમાં લાવીશ। છોટાઉદેપુરની સંખેડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ ભીલે સાદગીથી ફોર્મ ભર્યું। અગાઉ તેઓ રામજી મંદિરે પહોંચ્યા, ભગવાનના આશીર્વાદ લીધા અને ત્યારબાદ તેમણે ફોર્મ ભર્યું। કોઈ પણ જાતના શોર શરાબા કે ઢોલ નગારા વિના તેમણે સાદગીથી કાર્યવાહી પૂર્ણ કરી। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સોમનાથ બેઠક પર, માનસી પરમાર અને તાલાડા બેઠક પર ભગાભાઈ બારડના સમર્થનમાં સભા સંબોધી, ત્યારબાદ પ્રાંત કચેરી અને કલેક્ટર ઓફિસમાં ફોર્મ ભરવા જતા પહેલા માંડવિયાએ મીડિયા સાથે વાત કરી। તમે અહીંયા મંચ પર જોયું હશે, જેમણે ટિકિટ માંગી હતી એ પણ મંચ પર હતા, જેમને ટિકિટ મળી છે એ પણ મંચ પર હતા, જેમને પાર્ટી ટિકિટ નથી આપી શકી એ પણ મંચ ઉપર હતા। એટલે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પાર્ટી માટે કામ કરે છે, પાર્ટીને પરિવાર ભાવથી જોવે છે અને પાર્ટીના કાર્યકર્તાને જીતાડવું એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પોતાનું કર્તવ્ય સમજે છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા જીતતી રહી છે। સુરતના હજીરા વિસ્તારમાં ટેન્કર પલટી મારવાની ઘટના બની છે। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને આ સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।